સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. 22મી મે એટલે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ. જૈવ વિવિધતા એ આપણી ધરોહર, આપણું ધન અને આપણી જવાબદારી છે. જીવનના સમૃદ્ધ વિવિધ સ્વરૂપો કુદરતને બનાવે છે. જૈવિક વિવિધતાની વ્યાખ્યા એ રીતે અપાય છે કે વનસ્પતિ સહિત પશુઓ અને જે નિવાસોમાં તે રહે છે તે પદ્ધતિઓ અને પરિસ્થિતિઓ. મિત્રો, પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી દરેક વસ્તુ પરસ્પર સંકળાયેલી છે. તેઓ એકબીજાને આધારે જીવે છે અને એક મોટું ઝાડું બનાવે છે. જો આ ઝાડાની એક કડીને અડકીએ કે દૂર કરીએ તો તેની અસર આખા ઝાડા પર થાય છે. જૈવિક વૈવિધ્ય કેવળ જંગલી વનસ્પતિ પૂરતું મર્યાદિત નથી, પણ તેનું પ્રતિબિંબ ભારતના પાકોમાં પણ પડે છે. દાખલા તરીકે પીપરની 500 કરતાં પણ વધુ અને જુવારની 5000 કરતાં પણ વધુ જાતો અસ્તિત્વ ધરાવે છે. આપણા દેશમાં પશુધનનું વૈવિધ્ય પણ ઘણું છે. દૂધણા પશુની 27 જાતો છે, ઘેટાની 40 જાતો, બકરીની 22 જાતો અને ભેંસની 8 જાતો છે. મિત્રો, દુનિયાના 60% કરતાં વધુ લોકો ઔષધો માટે સીધો વનસ્પતિ પર આધાર રાખે છે. પૃથ્વી પર 10 કરોડ જેટલી જાતિઓ છે, તેમાંથી 17 લાખને જ ઓળખી શકાય છે અને માણસ પણ તેમાંનો એક છે. વૈજ્ઞાનિકોનો એવો અંદાજ છે કે દર 24 કલાકમાં 50 થી 150 પ્રજાતિઓ ભૂસાઈ જાય છે. જૈવિક વૈવિધ્ય સાથેના મારા સંબંધોની વાત કરું તો જે ખાવાનું હું ખાઉં છું, એટલે કે જે કંઈ ખાઉં છું, પીઉં છું કે ઉપયોગમાં લઉં છું, તે લગભગ બધું જ જૈવિક વૈવિધ્યમાં સમાય છે. તેની શરૂઆત છોડ કે પશુથી ક્યાં થઈ. તો ભારતમાં આંબાની 500 જાતો છે, તેમાંથી 24 જાતોનું વ્યાપારી ધોરણે ઉત્પાદન લેવામાં આવે છે. ભારત વિશ્વમાં કેરીના ઉત્પાદનમાં 2/3 જેટલો પાક ઉપજાવે છે. ફાઇટોપ્લેન્કટોન અતિ સૂક્ષ્મ એવા એકકોષી જીવ છે, જે પોતાનું ખાવાનું જાતે જ બનાવી લે છે. તેની 5000થી વધુ પ્રજાતિઓ છે. માત્ર તેઓ એકલા જ પૃથ્વીને માટે 90% ઓક્સિજન ઉત્પન્ન કરે છે. મોરિંગા ઓલિફેરા અથવા તો સરગવો એ ભારતની મૂળ વનસ્પતિ છે. દુનિયા આખી એને ચમત્કારિક વૃક્ષ તરીકે ઓળખે છે. તેમાં પોષણ ક્ષમતા ઘણી ઊંચી છે અને આને આફ્રિકામાં મોટા પાયા ઉપર ઉગાડવામાં આવે છે, કારણ કે આ વૃક્ષનો દરેક ભાગ કુપોષણને દૂર કરવા માટે માણસ વાપરે છે. માનવો પૃથ્વીના બધા ખૂણાઓમાંથી ખોરાક માટે કાપણી કરે છે, પછી તે હવા હોય, જમીન હોય કે સમુદ્ર હોય. મોટા ભાગનું કાપડ વિવિધ પ્રકારની વનસ્પતિ અને પશુઓ દ્વારા આવે છે. રૂ કપાસના છોડમાંથી આવે છે, લિનન ફ્લેક્સમાંથી, જ્યુટ હેમ્પ પ્રોચોરસ નામના વાનસ્પતિક જૂથમાંથી મળે છે, રેશમ કીડામાંથી અને ઊન ઘેટા દ્વારા મળે છે. પશુ અને વનસ્પતિના અફાટ વૈવિધ્ય વિના આપણે વિવિધ પ્રકારના વેશ પરિધાન માટે રંગીન વસ્ત્રોના પોત વાપરી ન શકત. ગંગાના મુખ ત્રિકોણમાં વિશ્વના જ્યુટના 80% ઉત્પાદન થાય છે, તેમાં ભારત અને બાંગ્લાદેશના કેટલાક ભાગ આવી જાય છે. ભારતમાં ઇમારતી લાકડા માટેના વૃક્ષોની 150 જેટલી પ્રજાતિઓ છે, તેમાં સાગ, મેહોગની, સાલ અને ચેઝવુડનો સમાવેશ થાય છે. જંગલી અને ખેતી કરાતી હોય એવા બાંબુની 130 પ્રજાતિઓ ભારતમાં નોંધાઈ છે. મિત્રો, આપણને નૈસર્ગિક વાતાવરણની ખુલ્લી જગ્યાઓમાં ચાલવું અને રમવું ગમે છે. વૃક્ષોની છાયા અને ચઢાણ, પાણીમાં તરવું કે હોડીમાં સહેલ કરવી, કિનારાઓ ઉપરની સ્વાભાવિકતા અનુભવવી, આ બધું ન હોય, વૃક્ષો વિનાની મૃત લાગતી ખુલ્લી જગ્યા હોય અને પ્રદૂષિત પ્રાણહીન મહાસાગરો હોય તો આ વિશ્વ કેટલું બિહામણું લાગે. ભારતના જૂનામાં જૂના ઉત્તર પ્રદેશમાં આવેલ જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં દર વર્ષે 50,000થી પણ વધુ પ્રવાસીઓ આવે છે, એમાંના ઘણા વિદેશીઓ પણ હોય છે. ત્યારબાદ નવી દવાઓ વિકસાવનાર સંશોધકો હંમેશા નૈસર્ગિક જીવશાસ્ત્રીય સંસાધનો માટે આપણી સંપદા તરફ નજર માંડે છે. તેમાંથી રોગ નિવારણ માટે તથા સારવાર કરવા પારંપરિક ઔષધો અને એ ચોથા ભાગની દવાઓ ડ્રગનો આધાર વનસ્પતિઓ ઉપર હોય છે. એમાં અતિ પ્રસિદ્ધ એવો દાખલો ડિજિટિલિનનો છે, જેનો ઉપયોગ હૃદય રોગમાં થાય છે. એવી પણ સંભાવના છે કે હજુ સુધી ન ઓળખાયેલી પ્રજાતિઓ પાસેથી ભવિષ્યમાં તબીબી દવાઓનો જવાબ મળે. એટલે જેમ વધુ પ્રજાતિઓને સાચવવામાં અને સંશોધન કરવામાં આવે, એમ ઔષધીય મૂલ્ય ધરાવતી વધુ વનસ્પતિઓ મળતી જાય. કોણ જાણે છે કે જીવન બચાવનારી દવાઓ એક દિવસ ભારતીય દેશી વનસ્પતિ અને પશુ સૃષ્ટિમાંથી નહીં આવે. એ સિવાય રબર, ટર્પેન્ટાઇન, ગુંદર, રેઝિન, કાગળ, રંગ, જીવાત મારનારી વાનસ્પતિક દવાઓ
પેસ્ટિસાઇડ્સ, રેસા અને માવાનો કાચો માલ કુદરતમાં મળે છે. ઘાસ, રસ, હેમ્પ અને સીશલનો ઉપયોગ દોરડા બનાવવામાં થાય છે અને પગલૂછણિયા, બ્રશ, પથારી, ઘરની લાદી અને કોથળા બનાવવામાં પણ વપરાય છે. રેસા બનાવવામાં પલ્પવુડના વૃક્ષો, કપાસ, ડાંગર, હેમ્પ અને નેટલનો ઉપયોગ કાગળ બનાવવામાં થાય છે. તમે જે ડેનિમ જીન્સ પહેરો છો તેનો કુદરતી રંગ ઇન્ડિગોણવીના છોડ ઇન્ડિગો ફોરા ટિક્ટોરિયામાંથી મળે છે. આમ જોઈએ તો પૈસા ઝાડ પર ઉગે જ છે. જે વૃક્ષ 50 વર્ષ જીવે છે તે ₹5.3 લાખની કિંમતનો ઓક્સિજન ઉત્પન્ન કરે છે. ₹6.4 લાખની જમીનની ફળદ્રુપતા સંગ્રહે છે. ₹6.4 લાખની કિંમતની જમીનનું ધોવાણ અટકાવે છે. ₹10.5 લાખનું હવાનું પ્રદૂષણ નિયંત્રિત કરે છે અને ₹5.3 લાખનો નિવાસ પશુ પક્ષીઓને આપે છે. તે પુષ્પ અને ફળ પણ આપે છે. જ્યારે વૃક્ષછેદન કરવામાં આવે છે ત્યારે ચોખ્ખું નુકસાન ₹33 લાખથી પણ વધુ થાય છે. હવે મિત્રો, આપણે એ જોઈએ કે જૈવિક વૈવિધ્ય ક્યાં મળે છે. તો કે બધે જ તમારી ઓફિસ પાસેના મેદાનમાં, રેલવેના પાટા પાસે ઉગતી વનસ્પતિમાં, શાળાના રમતગમતના મેદાનમાં, ખાબોચિયામાં ભરેલા પાણીમાં, તમારી ત્વચા ઉપર અને સંરક્ષિત જંગલોમાં અર્થાત પશુ પક્ષીઓને સાચવી રાખવાના વનમાં, રાષ્ટ્રીય ઉદ્યાનમાં અને વિશ્વભરના અન્ય રક્ષિત વિસ્તારોમાં. ભારતમાં જૈવિક વૈવિધ્યનો વિસ્તાર દુનિયાના 2.4% જેટલો છે. એમાં જૈવિક મહાવૈવિધ્ય ધરાવતા દુનિયાના 12 દેશોમાં ભારતને ગણવામાં આવે છે. ભારતમાં દુનિયાના 8.1% જેટલું જૈવિક વૈવિધ્ય છે. ભારતમાં દુનિયાના સૌથી મોટા ગણાતા નેટવર્કમાંનું એક નેટવર્ક છે અને તે રક્ષિત વિસ્તાર છે. તેના વન્યપ્રાણીઓને રાખવાની જગ્યાનું કુલ ક્ષેત્રફળ 1,12,274 ચોરસ કિલોમીટર છે. આ રક્ષિત વિસ્તારમાં ભારતની નૈસર્ગિક જૈવિક વિવિધતા સચવાય છે. હિમાલયના પૂર્વ ભાગમાં અને પશ્ચિમ ઘાટમાં દુનિયાના 18 જૈવિક વૈવિધ્યના રસપ્રદ કેન્દ્રોમાં 2 કેન્દ્રો આવેલા છે. હિમાલયનો પૂર્વ વિસ્તાર જોઈએ તો એમાં ઉત્તર પૂર્વ ભારત, ભૂતાન અને નેપાળનો મોટો પ્રદેશ સમાય છે. એમાં વૈશ્વિક સ્તરે લોપ પામવાની પરિસ્થિતિમાં આવેલી લગભગ 163 પ્રજાતિઓ છે. રેડ પાંડા, એકસિંગી રાઇનોસિરોઝ, જળ ભેંસ અને કુલ 45 સસ્તન પ્રાણીઓ, 50 પક્ષીઓ, 17 સાપ, 12 પાણી અને જમીન બંને પર રહેતા પ્રાણી, 3 કરોડરજ્જુ વિનાના પ્રાણી અને 36 વનસ્પતિની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. પશ્ચિમ ઘાટ કરીને જે ભારતની પર્વતમાળા છે એ પશ્ચિમના દરિયા કિનારાની સમાંતરે છે. એનો વિસ્તાર 60,000 ચોરસ કિલોમીટરનો છે. ઘણી બધી નદીઓનો સામૂહિક વરસાદી વિસ્તાર છે જે ભારતનું 40% જેટલું પાણી લઈ જાય છે. આ પ્રદેશમાં 5,000 વનસ્પતિઓ, 139 સસ્તન પ્રાણીઓ, 450 પક્ષીઓ અને 179 સર્પોની પ્રજાતિઓ છે. આમાંની ઘણી પ્રજાતિઓ સ્થાનિક છે અને કેવળ પશ્ચિમ ઘાટમાં જ જોવા મળે છે. દાખલા તરીકે સિંહ જેવી પૂંછડીવાળા, મેકાઉ મકાકા સિલેનસ અને લોપાઈ જવાને આરે ઉભેલું મલબાર સિવેટ વિવેરા સિવેટી. ત્યાર પછી દરિયાઈ જૈવિક વૈવિધ્યની વાત કરીએ તો આંદામાન અને નિકોબારના ટાપુઓ અને લક્ષદ્વીપના ટાપુ સમૂહના પરવાળાના ટેકરા ભારતના 7,500 કિલોમીટર લાંબા સમુદ્રના વિશાળ કિનારામાં દરિયાઈ જૈવિક વૈવિધ્યનું પિયર છે. ભારતના જૈવિક વૈવિધ્યની સમૃદ્ધિ પરવાળા તથા વ્હેલ, શાર્ક, ડોલ્ફિન, માનાટી, આર્થ્રોપોડ્સ અને મોલુસિસમાં વ્યક્ત થાય છે. નગરોમાં પણ જૈવિક વૈવિધ્યના વિસ્તારો જોવા મળે છે. એનું ઉત્તમ ઉદાહરણ મુંબઈ શહેર છે. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન અને મેંગ્રોવનું ઉદ્યાન મ્યુનિસિપાલિટીની હદમાં આવે છે. એમેઝોનની જંગલી કોકોની પ્રજાતિઓ વિના કોકોના ઉત્પાદકો પાસે જંતુ અને રોગોની સામે લડવા માટે બીજો કોઈ રસ્તો નથી. દર વર્ષે વનોનો વિનાશ થાય છે અને કોકોની જંગલી પ્રજાતિઓની સંખ્યા સતત ઘટતી જાય છે. જો આવું જ થશે તો ચોકલેટ વિનાની દુનિયાની આપણે કલ્પના કરવી પડશે. અને ચોકલેટ એટલી એમાં નથી અને એટલા માટે જ આપણે જૈવિક વૈવિધ્યનું રક્ષણ કરવું જોઈએ. કારણ કે જૈવિક વૈવિધ્ય એ વિમાની નીતિ છે અને એ રક્ષક ઝાડ પૃથ્વીનું રક્ષણ કરે છે. જૈવ વિવિધતા પૃથ્વી પરનું જીવન નભાવે છે. તે ખેતી માટે બચત ખાતાનું કામ કરે છે. ભારતના બહુસંખ્ય લોકોની પાયાની જરૂરિયાતો પૂરી પાડે છે. તે આપણને કુદરતી આપત્તિ સામે રક્ષણ આપે છે. તેનાથી આપણા પાણી પુરવઠાનું રક્ષણ થાય છે. તે મનુષ્યના આરોગ્ય માટે પણ જરૂરી છે. જૈવ વૈવિધ્ય આપણી સંસ્કૃતિ અને પરંપરાનું પણ અંગ છે. હવે આપણે જૈવિક વૈવિધ્ય માટેના જોખમોની વાત કરીએ તો આપણે રણોને પાછા હડસેલી શકીએ, ફળદ્રુપ ઉપરના સ્તરની જમીનને પાછી મેળવી શકીએ અને ઓઝોનના સ્તરને 100 વર્ષમાં પાછું મેળવી શકીએ.
આપણે હવામાનની સ્થિરતાને ફરીથી લાવી શકીએ, વૈશ્વિક ઉષ્ણતામાનને હજારેક વર્ષની અંદર પાછું મેળવી શકીએ, પરંતુ એક વખત કોઈ પ્રજાતિ લુપ્ત થાય તો એને કાયમ માટે ગુમાવીએ છીએ. આપણે લોકો જ સીધી કે આડકતરી રીતે જૈવિક વૈવિધ્ય માટેનું સૌથી મોટું જોખમ છીએ. વનોનો નાશ અને વધુ પડતું પશુઓનું વનમાં ચરાવવું આ બે મુખ્ય કારણો ભારતની ખાડે જતી જૈવ વિવિધતામાં નજરે ચડે છે. 1947 પછી લગભગ 53 લાખ હેક્ટરના વનો, નદીની આડે બંધાનારા બંધો, ઉદ્યોગો, ખેતી, ખનિજ, શહેરી વસાહતો અને માર્ગો માટે વપરાયા છે. જળ અને જમીનનું પ્રદૂષણ પક્ષીઓ અને અન્ય વન્ય પ્રાણીઓને જોખમમાં મૂકે છે, સમગ્ર વસ્તી જોખમમાં મુકાય છે અને પ્રદૂષણને પરિણામે ભૂસાઈ જાય છે. તેલ ઢોળાવાના પ્રદૂષણની આફતને લીધે આવું બને છે. લુપ્ત થતી પ્રજાતિઓની વાત કરીએ તો લોપ થવું એટલે સંપૂર્ણ રીતે અદૃશ્ય થવું, જેથી પૃથ્વી પર એક પણ સભ્ય બાકી ન રહે એ ફરી કદી પાછી મેળવી ન શકાય એવી ખોટ છે. અત્યાર સુધીમાં મોટા પશુઓની 23 પ્રજાતિઓ ભારતમાંથી લોપ થઈ ગઈ છે. એમાં એશિયાનો ચિત્તો, એક શિંગડાવાળો ગેંડો અને ગુલાબી માથાવાળું બતકનો સમાવેશ થાય છે. છેલ્લા 20 વર્ષોમાં આસામના કાઝીરંગાના રાષ્ટ્રીય ઉદ્યાનમાં લગભગ 500 જેટલા એક શિંગડાવાળા રિનોસિરોઝન શિકારીઓએ ગેરકાયદેસર રીતે મારી નાખ્યા છે. નિષ્ણાંતો માને છે કે રિનોના શિંગડા જે ચીનમાં ગેરકાયદેસર ઘુસાડવામાં આવે છે અથવા એશિયાના અન્ય બજારોમાં વેચાય, કેટલાક પશુઓ અને વનસ્પતિ જે પોતાના મૂળ વતનમાંથી દૂરના નિવાસમાં જોવા મળે છે, આવી પ્રજાતિઓ પર્યાવરણીય પ્રણાલીમાં પરિવર્તન લાવે છે અને કેટલીકવાર એ પર્યાવરણીય પ્રણાલીની દેશી પ્રજાતિઓનો નાશ કરે છે. જૈવિક લૂંટની વાત કરીએ તો એ એક એવી પ્રક્રિયા છે કે જેનાથી સ્થાનિક સમૂહો જેનો દેશી જૈવિક વૈવિધ્ય, કુદરતી સંસાધનો અને જ્ઞાન પર અધિકાર છે, દવા બનાવનારી કંપનીઓ વ્યાપારી લાભ અને શોષણ માટે તેની ચોરી કરે છે. એનું આંખે ઉડીને વળગે એવું ઉદાહરણ લીમડાનું છે. 1995માં અમેરિકાના કૃષિ ખાતાએ અને દવા બનાવનાર કંપનીએ ફૂગની સામે રક્ષણ મેળવવાની દવા બનાવવા માટે એનું પેટન્ટ વેચવાની સનદ મેળવી. લીમડો તો આખા દેશમાં ઉગે છે અને એનો ઉપયોગ વ્યાપક રીતે ભારતના ગામડામાં દવામાં વપરાય છે. એનું આગવું ઔષધીય મૂલ્ય છે. પરિણામે જાહેરમાં વ્યાપકપણે તેનો સખત વિરોધ થયો અને એના પડઘા બધા વિકાસશીલ દેશોમાં પડ્યા. ભારત સરકારે એના અનુસંધાને કાયદાકીય પગલાં લીધા. ભારતમાં હજારો વર્ષોથી વપરાતા છોડ અને જડીબુટ્ટીનો ઇજારો અપાઈ ગયો છે. એમાં હળદર, પીપર, આંબળા, રાય, બાસમતી ચોખા, આદુ, દિવેલા, અમલટાસ, કારેલા અને જાંબુનો સમાવેશ થાય છે. જૈવિક વૈવિધ્ય અને પર્યાવરણીય પરિવર્તન વચ્ચેની કડીઓ બંને છેડે કામ કરે છે. જૈવિક વૈવિધ્ય પર્યાવરણીય પરિવર્તનના પરિણામોને ઓછા કરી શકે છે અથવા તો નિયંત્રણમાં લાવી શકે છે. આ પરિવર્તનની અસર માનવ સમાજ અને પર્યાવરણ પર થાય છે, પણ તેનું અસ્તિત્વ ઝડપી પરિવર્તનને લીધે જોખમાય છે ખરું. જૈવિક વૈવિધ્ય પર્યાવરણીય પ્રણાલીને વધુ સ્થિતિસ્થાપક અને ખૂબ મજબૂત બનાવે છે. વળી પોતાને પક્ષે સ્થિર પર્યાવરણ પ્રણાલી હવામાનના પરિવર્તનના દબાણ તળે જાત જાતની સેવાઓ આપવાનું ચાલુ રાખે છે. એમાં કાર્બનના સંગ્રહથી માંડી અને વાવાઝોડા, રેલ અને સમુદ્રની સપાટી ઊંચી આવવા સામેનું રક્ષણ પણ આવી જાય છે. હવામાનના પરિવર્તનને અનુકૂળ થઈ જવાનું દબાણ કેટલીક પ્રજાતિઓ પર થયું છે. તેને લીધે તેઓ નવા નિવાસમાં સ્થળાંતર કરે છે, પોતાની જીવનશૈલી બદલે છે અથવા નવી શારીરિક શક્તિ વિકસાવે છે. જે પ્રજાતિઓ આમ અનુકૂળ થઈ શકતી નથી તેઓ લોપ થવાનું જોખમ વોરી લે છે. વાસ્તવિક દ્રષ્ટિએ એવો અંદાજ મૂકવામાં આવ્યો છે કે 10 લાખથી વધુ પ્રજાતિઓ હવામાનના પરિવર્તનને કારણે લુપ્ત થઈ જશે. લુપ્ત થયેલા સોનેરી દેડકા અને ગેસ્ટ્રિક બ્રુડિંગ ફ્રોગને હવામાનના પરિવર્તનના શિકાર માનવામાં આવ્યા છે. છેલ્લા ઘણા વર્ષો દરમિયાન એન્ટાર્કટિકામાં પેંગ્વિનની વસ્તી ઘણી ઘટી છે, કારણ કે સમુદ્રમાં આવેલી હિમશિલાઓમાં એમનો નિવાસ ઘટતો ગયો છે. તો હવે આપણે વાત કરીએ કે જૈવ વિવિધતાનું રક્ષણ કરવા માટે શું થઈ શકે. તો કે એવી નીતિ અખત્યાર કરવી કે જેથી જૈવ વૈવિધ્ય પર દેખરેખ રાખી શકે અને જરૂરિયાત મુજબ સુધારણાત્મક પગલાં લઈ શકે. પર્યાવરણીય નાજુક વિસ્તારોમાં વ્યાપારી પ્રવૃત્તિ ચલાવવા દેવામાં ન આવે એની તકેદારી રાખવી. હાલના આરક્ષિત જૈવિક વિસ્તારને વધારવાનું સહેલું નથી, પણ જે છે તેને સાચવવો જોઈએ. પરંપરાગત જ્ઞાનનું દસ્તાવેજીકરણ તે લુપ્ત થાય તે પહેલાં થવું જોઈએ અને તેનો ઉપયોગ ધોવાઈ જતા સંસાધનોને બચાવવામાં થવો જોઈએ. જે પ્રજાતિઓનું અસ્તિત્વ ગંભીર રીતે જોખમાઈ રહ્યું છે
તેનો ખાસ વાતાવરણ ઊભું કરી કાળજીભર્યો ઉછેર કરવો, તેને ફરી દાખલ કરવી, નવી જગ્યા આપવી, નવેસરથી વસાવવી અને અથવા તો એની વસ્તીને વધારવી. વન્યજીવના રક્ષણ માટે ખાસ વિસ્તારો અનામત રાખવા અને તેનો ભંગ થાય તો સખત સજા કરવી. જૈવ વિવિધતાને લગતી કેટલીક અગત્યની વેબસાઇટ્સ પણ આ વિડીયોમાં સામેલ છે. અને અંતમાં એટલું જ કહીશ કે પ્રકૃતિ રક્ષતી રક્ષિતા, એટલે કે પ્રકૃતિ આપકી રક્ષા કરેગી યદી વહ સુરક્ષિત રહેગી. સૌ દર્શક મિત્રોનો ખૂબ આભાર. લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવા વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.